नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आ वीडियो में आपणे गणित धोरण 8 प्रकरण 6 वर्ग अने वर्गमूल तेमा स्वाध्याय 6.4 में दाखला नंबर 8 थी आगळना दाखलाओ जोईशुं। विद्यार्थी मित्रों, दाखला नंबर 1-7 है ते आपणे आगळना वीडियो में गणावेला है अने ए वीडियोनी लिंक आ वीडियोनी नीचे आपेली है, त्यांथी क्लिक करीने तमे जोई शको छो। जो तमे आ चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करो अने तमारा मित्रों साथे शेर करो। तो हवे आपणे जोईए दाखला नंबर 8। तो दाखला नंबर 8 में आपणने कीधुं छे के एक माळी पासे 1000 छोड़ छे। ते आ छोड़ने एवी रीते रोपवा मांगे छे के बगीचामां हार अने स्तंभोनी संख्या समान मळे। तो माळीने तेना माटे हजु ओछामां ओछा केटला छोड़ वधु जोईए, तो केटला छोड़ वधारे जोईशे ते आपणे मेळवानुं છે। તો સૌ પ્રથમ તમને રકમ સમજાવું તો ધારો કે આ એક માળીનું ખેતર છે। આ માળીને અહીં ઊભી અને આડી હરોળ આ બંનેમાં સરખા રહે એવી રીતે એને છોડ વાવવા છે, પરંતુ તેની પાસે 1000 છોડ છે। તો આ 1000 છોડ એવી રીતે વાવવા હોય તો એને હજુ કેટલા વધારે છોડ જોઈશે તે આપણે મેળવવાનું છે। તો સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે હારમાં હાર અને સ્તંભોની સંખ્યા છે તે x છે। તો અહીંયા ધારો કે હારની સંખ્યા બરાબર x અને સ્તંભોની સંખ્યા સમાન છે, એટલે સ્તંભની સંખ્યા પણ x થશે, એટલે સ્તંભની સંખ્યા બરાબર x। હવે કુલ છોડ જો આપણે મેળવવા હોય તો અહીં સંખ્યા એક્સ ગુણ્યા એક્સ કરો તો તમને કુલ છોડ છે તે મળી જાય। તેથી કુલ છોડ બરાબર એક્સ ગુણ્યા એક્સ, તો થશે એક્સનો વર્ગ। હવે કુલ છોડ છે તે આપણને કીધા છે 1000, તો એક્સનો વર્ગ બરાબર 1000। તેથી એક્સ બરાબર વર્ગમૂળમાં 1000। તો હવે ભાગાકારની રીતથી આપણે જો વર્ગમૂળ કાઢવું હોય તો અહીં 1000 છે તેમાં ભાગાકાર કરીએ તો સૌ પ્રથમ 3 વડે અહીંયા 2 જોડ બનાવે 10 અને 2 0ની, તો 3 વડે ભાગ ચાલશે, 3 3 9, બાદબાકી કરો તો અહીંયા આવશે 1 અને ઉપરથી 2 0 નીચે ઉતારીએ, ભાજકને બમણો કરીએ 3 2 6। હવે 6ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે તેનો એ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 100 અથવા 100 કરતાં નાની સંખ્યા મળે। તો આપણે 6ની બાજુમાં 1 મૂકીને જોઈએ તો 61 61। હવે 6ની બાજુમાં 2 મૂકીએ તો 2 સાથે ગુણાકાર કરો તો 124 મળે છે, એટલે 100 કરતાં વધારે થઈ જાય છે। તો આપણે અહીં 61 ગુણ્યા 1 કરીશું, તો 6ની બાજુમાં 1 અને ઉપર ભાગફળમાં પણ આપણે 1 મૂકીશું। હવે અહીં 61નો 1 સાથે ગુણાકાર કરો તો અહીં 61 વધે અને બાદબાકી કરો તો 100માંથી 61 જાય તો 39 વધશે, તો અહીં 39 શેષ વધે છે। તો અહીંયા આપણે લખીએ કે 1000નું ભાગાકારની રીતે વર્ગમૂળ લેતા 39 શેષ વધે છે અને ઉપર ભાગફળમાં છે તે આપણને 31 મળે છે, એટલે 1000 છે તે 31ના વર્ગમૂળ કરતાં મોટા છે, 31ના વર્ગ કરતાં 1000 મોટા છે। આ દાખલો છે તે આપણે આગળના દાખલામાં શીખી ગયા, દાખલા નંબર 5માં, કે આપણે કેટલા ઉમેરવા જોઈએ જેથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે, તો એમાં પણ આપણે આ જ રીતનો ઉપયોગ કર્યો હતો। તો અહીં 31 પછીની સંખ્યા છે તે 32 થશે, તો 31 પછીની સંખ્યા 32 છે અને 32નો વર્ગ આપણે કરવો હોય તો જો તમને ના આવડતો હોય તો 32 ગુણ્યા 32 રફ કામમાં તમારે ગણી લેવાનું। અહીં ગુણાકાર કરીએ તો 1024 મળે છે, તો 32નો વર્ગ થશે 1024। હવે
अहीं आपने पासे कुल 1000 छोड़ छे, तो केटला वधारे जोईशे, तो केटला वधारे जोईशे ए मेळवू होय तो 1024 छे तेमांथी आपणे 1000 बाद करवा पड़े, तो अहीं आपणने 24 छे તે મળે છે। તો અહીંયા માળીને સ્તંભ અને હારની સંખ્યા સરખી કરવા માટે વધારાના 24 છોડની જરૂર પડશે। તો અહીંયા આપણે લખીએ કે માળીને સ્તંભ અને હારની સંખ્યા સમાન કરવા માટે વધારાના 24 છોડની જરૂર પડશે। તો આ થયો આપણો જવાબ। તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 8 છે તે પૂરો થાય છે। હવે જોઈએ દાખલા નંબર 9। રકમમાં આપણને કીધું છે કે એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે। પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે। તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? તો અહીં આપણને રકમમાં કીધું છે કે કેટલા વિદ્યાર્થીઓ બહાર રહેશે, એટલે 500માંથી કેટલા બહાર રહેશે। તો આપણને જે સંખ્યા મળે એટલે કે શેષ જે મળે તે આપણે 500માંથી બાદ કરી દઈએ, અથવા તો શેષ જે મળે તે આપણા બહાર રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા થશે। તો અહીંયા આપણે લખીએ કે ધારો કે હારની સંખ્યા છે તે x છે, આથી સ્તંભની સંખ્યા પણ x થશે। હવે કુલ વિદ્યાર્થીઓ કેટલા જોઈશે? આપણે હાર અને સ્તંભની સંખ્યા સરખી રાખવી હોય તો કુલ વિદ્યાર્થીઓ બરાબર એક્સ ગુણ્યા એક્સ કરવું પડે, એટલે થશે એક્સનો વર્ગ। અહીં આપણને કુલ 500 વિદ્યાર્થીઓ આપ્યા છે, તો કુલ વિદ્યાર્થીઓ 500 છે, તેથી એક્સનો વર્ગ બરાબર 500, તેથી એક્સ બરાબર 500નું વર્ગમૂળ। હવે ભાગાકારની રીતથી આપણે 500નું વર્ગમૂળ મેળવીએ, તો અહીં તમે 500નું વર્ગમૂળ લઈએ તો 5 અને 2 જીરોની જોડ બનશે, 2 વડે ભાગ ચાલશે, 2 દૂ 4, બાદબાકી કરીએ તો 1 વધશે, ઉપરથી 2 જીરો નીચે ઉતારીએ, ભાજકને બમણો કરીએ, 2 દૂ 4। હવે 4ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે એ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આપણને 100 અથવા 100 કરતાં નાની સંખ્યા મળે। ધારો કે 4ની બાજુમાં આપણે 3 મૂકીએ અને 3 સાથે ગુણાકાર કરીએ તો 3 તેરી 9, 3 ચોક 12। ધારો કે અહીં 129 આવે છે, 3 મૂકતા 129 આવે છે, તો આપણે અહીં 2 મૂકીને જોઈએ તો 2 દૂ 4 અને 2 ચોક 8, તો 2 મૂકતા આપણને 84 મળે છે, જે 100 કરતાં નાના છે। જો 3 મૂકશો તો 129 થઈ જશે, જે મૂકી શકાય નહીં। તો અહીં આપણે 4ની બાજુમાં 2 અને ઉપર ભાગફળમાં પણ 2 મૂકીએ તો અહીં આપણને 42 દૂ 84 મળે છે, તો 100માંથી આપણે 84 બાદ કરીએ તો 16 શેષ વધે છે। તો અહીં આપણે લખીએ કે 500 એ પૂર્ણ વર્ગ નથી, અહીં ભાગાકારની રીતથી 500નું વર્ગમૂળ લેતા 16 શેષ વધે છે, આથી નિશાળના 16 વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે। તો આ થયો આપણો જવાબ। તો કુલ 16 વિદ્યાર્થીઓ છે તે બહાર રહેશે। તો અહીં આપણો દાખલો 9 છે તે પૂરો થાય છે, અને આ સાથે આપણું સ્વાધ્યાય 6.4
અને પ્રકરણ 6 પણ પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, અને તમારે કોઈ વિડિયો જોવાનો બાકી હોય તો સ્વાધ્યાય 6.4ના વિડિયોના બધા જ ભાગ છે એ વિડિયોની લિંક આ વિડિયોની નીચે આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો। થેન્ક યુ।